अगर तुमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। जी बोलो। जय श्री कृष्ण। जय श्री कृष्ण भाई। मारे जीववू छे। कौन छो तमे पण? धीरू भाई, मगन भाई। मगन भाई वगासिया। वगासिया सारू। स्टार्ट केमोथेरेपी ट्रीटमेंट फॉर दिस पेशेंट एएसएपी। यस सर। And also prescribed supplementary medicines. Okay, sir. Okay? Yes, sir. Patient ne bolao. Ji, sir. Beso. Upan, aam roj phal phala dikhaun. ઉપર જીરું ને મીઠું ભભરાવીને લીંબુ નીચોવીને બહુ મીઠું લાગે હો। યુ હેવ કમ અલોન? હા, તમારી સાથે કોઈ આવ્યું છે? જો તમને કેન્સર છે। ડોક્ટર સાહેબ મટી જશે ને। મોહન ડોક્ટર સાહેબ મારે જીવવું છે, જીવવું છે મારે ડોક્ટર સાહેબ। જી સર। નહીં, તમે તમે કોઈ પણ રસ્તો શોધી કાઢો ડોક્ટર સાહેબ। ડોક્ટર સાહેબ મારે ઘણા કામ કરવાના બાકી છે। જો આ ટ્રીટમેન્ટ સમજાય, મારે ગામને નિશાળ બંધાવવાની છે, સમજાવી દેશે, પૂરા કરવાના છે ડોક્ટર સાહેબ। ચલો બહાર નીકળો, હું બહાર તમને સમજાવું। મારે જીવવું છે ડોક્ટર સાહેબ, ચાલો મારે જીવવું છે ડોક્ટર સાહેબ, જીવવું છે। શાંત। કેન્સર એટલે કેન્સર જ ને? એવું નથી કાકા, અત્યારે સાયન્સ ખૂબ આગળ વધી ગયું છે। અરે આ ડોક્ટર સાહેબ કે એટલે પતી ગયો। બધા કહે છે કે આ ડોક્ટર સાહેબ ક્યારેય ખોટા પડ્યા જ નથી। એવું નથી કાકા, એક પેશન્ટે આ ડોક્ટરને ખોટા પાડ્યા છે। હા, મને મને મળાવે પેશન્ટને, મારે એને મળવું છે, મારે જીવવું છે। પણ કાકા એ કદાચ મળશે કે નહીં એ ખબર નથી। પણ એ તો તમને નહીં મળે। અરે 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 સાંભળો ધીરુ કાકા, ધીરુ કાકા સાંભળો મારી વાત। પણ પાઠ તો કોઈને મળતો જ નથી। કેમ, એને કોઈ ચેપી રોગ થયો છે? મારે જીવવું છે। એવું નથી, તમે સાંભળો મારી વાત, એની તબિયત સારી નથી ખરેખર। હે પાર્થ ભાઈ તમે
હોસ્પિટલ ના મોટા ડોળા વાળા ડોક્ટરે કહ્યું હું મરી જઈશ, મને કેન્સર છે. પાર્થભાઈ, તમે કેન્સરની કઈ દવા કરો છો? તમે રૂમમાં આ રીતે અંધારું રાખો છો એ બહુ સારું કહેવાય. વીજળીનું બિલ ઓછું આવે. મને હોસ્પિટલનો પટાવાળો કહેતો હતો કે તમે તો મોટા ડોક્ટરને ખોટા પાડી દીધા, પણ એ કઈ રીતે? હે પાર્થભાઈ, કઈ રીતે? હું તો તમે કહો તે કરવા તૈયાર છું. કઈ બોલો ને પાર્થભાઈ, ના બોલો તો કઈ નહીં, ઈશારો તો કરો. મારી નાખશે આપ તો. દેખા સાંભળ્યું? અરે 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 ધીરુ કાકા, શું થયું? તમને વાગ્યું તો નથી ને? હું કઈ સ્પાઈડરમેન થોડો છું? આ તમારા છોકરાનો તો સાવ ચસકી ગયું લાગે છે. અરે ભાઈ સાહેબ, મેં એને કીધું તું હાથ જોડીને ઈશારો કરવા માટે, આને તો તમે સંસ્કાર જ નથી આપ્યા. અરે એને તો આટલો મોટો ગ્લાસ પછાડ્યો. અરે અરે થોડી વાર હું ત્યાં રહ્યો હો તો આટલો મોટો કાચ પેટમાં ઘાલી દેત. અરે બાપરે. અરે ભાઈ સાહેબ, હું તો જાઉં છું. ના 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 કાકા, આમ ન કરો, આવી રીતે ન જવાય ધીરુ કાકા. મારી વાત સાંભળો, મારી પાસે એક મસ્ત આઈડિયા છે. મારે નથી સાંભળવું તમારો આઈડિયા, હું મદદ લેવા આવ્યો છું. આમ ખોટો ભરાવો નહીં. અરે એવું નથી કાકા, મારી વાત માનો, આખી વાતમાં તમારો જ ફાયદો છે. ફાયદો ગયો તેલ પીવા? પહેલા જઈને હોસ્પિટલમાં પેલા કમ્પાઉન્ડરની બોચી ઝાલવી પડશે. ભલે જવા દો ભાઈ સાહેબ. અરે અરે સાંભળો, શું આઈડિયા આવ્યો? હવે તો આ કાકો પાછો આવે તો જ બધી ખબર પડે. આટલા ગુલામટા ખાધા પછી મને નથી લાગતું કે આ કાકા પાછા આવે. અરે બાપરે, ભાગો અહીંથી. જય શ્રી કૃષ્ણ. તારો ખૂબ ખૂબ આભાર, તે કાકાને પાછા મોકલ્યા. માફ કરજો, આ ધીરુ કાકો પાછો નથી આવ્યો, પેલા કૂતરાયો મને પાછો મોકલ્યો છે. થોડી વારમાં જતો રહીશ, પાછો જતો રહીશ. હે દ્વારિકાધીશ, મારા વાલા, આ કૂતરાઓને ભગાડો. આજે છે ને ચોગડિયું જ ખરાબ છે. પેલો ડોક્ટર, આ કૂતરાઓ અને તમારો છોકરો, બધા એક સરખા. આ તમારો છોકરો છે ને અમારા ગામના બાબુ જેવો છે, આવો અબણ. ના ના કાકા, એવું નથી. મારા પાર્થે એમબીએ માં ફર્સ્ટ ક્લાસ કર્યું છે, એ બહુ સારો છોકરો છે. એમ એટલે? કાકા પાર્થ બહુ જિદ્દી છે, એની સાથેના જૂના પ્રસંગો આજે મને યાદ આવી રહ્યા છે. ક્યારેક ક્યારેક તો મને શંકા જતી કે એનામાં મારું જ ડીએનએ છે કે શું. બહુ જ મજા આવતી એની સાથે, બહુ જ આનંદ આવતો એની સાથે. હસતા રહેવું ને હસાવતા રહેવું બહુ ગમતું એને. એ લોકોને હસાવતો અને એને લીધે લોકો મારા પર હસતા. શું તમે હસી રહ્યા છો? તો તમે જીવી રહ્યા છો. આર યુ સ્માઇલિંગ? ધેન યુ આર લિવિંગ. દોબા, રસ્તામાં ગમે ત્યાં ઉભો ના રે, આગળ વધ, આગળ વધ. આવી રીતે કોઈને કચડી નાખીશ. હોર્ન તો માર, હોર્ન તો માર. સામે આટલી મોટી બસ આવે છે દેખાતું નથી? આ રીતે ચલાવવાનો હોય ને, એના કરતા મને આપી દે, હું ચલાવીશ. અરે ગિયર તો બદલ, એન્જિન બગડી જશે. આટલા બધા વાહનો જાય છે, કોઈની પાછળ એનો બાપ બેઠેલો દેખાય છે, આડે ધડ ચલાવે છે તે. એ હસમુખભાઈ, આવી જાઓ મારી ગાડીમાં, આવી જાઓ. હું અહીંયા ઓકે છું, મારે આગળ કામ છે. અરે વાહ, તમારી મર્સિડીઝ મસ્ત છે હો. આ આપણી ગરીબની ગાડીમાં આવી જાઓ ને, આઈ ટેન છે, ભાડું નહીં લઉં. જાઓ જાઓ તમે, જાઓ જાઓ. આ શર્મો મારી સાથે રસ્તા પર રોજ 2 રૂપિયાની ચા પીતો હતો, હવે એની પાસે ગાડી આવી ગઈ છે તો પોતાની જાતને અંબાણી સમજે છે.
આ બધું તારા કારણે મારે સાંભળવું પડે છે, સમજો ડોબા. એનો દીકરો ગાયનેક બની ગયો ને તું એમબીએ નો એમબીએ, છતાંય તારા તાઇફા ચાલુ છે. આ તારી સ્ટેન્ડઅપ કોમેડીને કારણે આપણે પાછળ રહી ગયા ને, દુનિયા આખી આગળ નીકળી ગઈ. હસમુખભાઈ, દુનિયા આગળ નીકળી જાય એમ કેમ ચાલે? અરે અરે, લાલભાઈ ચાલુ છે. ચાલ ચાલ ચાલ, સરકારી નોકરીની તૈયારી કર, ડોક્ટર તો તું બની ના શક્યો. સોરી હસમુખભાઈ, તમારું ડીએનએ ખોટે રસ્તે ના જાય. અરે અરે, ચાલ ચાલ, હું તને આ રસ્તાની નહીં. આ આખી ગુજરાતી ફિલ્મ જોવા માટે હમણાં જ શેમારૂ મી એપ ડાઉનલોડ કરો.